વેલકમ ટુ ફિલી મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ધોરણ 4 વિષય કુકુર, તેમાં આજે આપણે ચેપ્ટર નંબર 10 સમજવાનું છે. રંગે સંગે કામ કરો. તેમાં ત્રણ ટોપિક આપેલા છે. પહેલો ટોપિક ગીતનું છે, ગાયા નવ નવ નવલા ગીત. પછી બીજો ટોપિક છે રંગાયરો કોણ, તેના વિશે સમજવાનું. અને ત્રીજું પણ ગીત છે મોસમ આવી મહેનતની. સૌથી પહેલા આપણે ગીત ગાઈએ. તમે પણ બધા મારી સાથે ગીત ગાજો કે ગીતડે મોજ કરાવી લોલ. ગાવા પછી મજાના ગીત કે ગીતડા ફૂટી પડ્યા રે લોલ. દાદી ગીત ખજાનો ઉઘાડ, ખજાને ગીત ઘણા રે લોલ. મારા દાદાના દેશના ગીત સુણવા બાકી હજી રેલોલ. માવડી એકલી ગણગણતી એ ગીતડા ક્યાં મૂક્યા રેલોલ. બાપુ સીમમાં લલકારતા હતા એ ગીતડા તાજા કરો રેલોલ. આ ગીતમાં શું કહેવા માંગે છે? જૂના જમાનાના જે ગીત હતા ત્યાં ક્યાં ખોવાઈ ગયા તેની વાત કરવામાં આવેલી છે. જૂના ગીતનો ખજાનો ઉઘાડ એમ કહે છે. હવે આપણે જોઈ લઈએ શું કહે છે. કે ગીતડે મોજ કરાવી લોલ, ગાવા હજી મજાના ગીત. ગીતડે મોજ કરાવી રેલોલ એટલે કે ગીત છે તે મજા કરાવે છે, હજી ગીત ગાવા છે. કે ગીતડા ફૂટી પડ્યા રેલોલ, દાદી ગીત ખજાનો ઉઘાડ. ગીતડા ફૂટી પડ્યા છે. હવે દાદીને એમ કહે છે કે તમે ગીતનો ખજાનો ઉખાડો. ખજાને ગીત ઘણા રેલોલ, મારા દાદાના દેશના ગીત. પછી દાદીને એમ કહે છે કે ખજાનામાં ઘણા ગીત છે, તેમાં મારા દાદાના પણ ગીત છે. સુણવા બાકી હજી રેલોલ, માવડી એકલી ગણગણતી હતી. માવડી એટલે કે માજી અથવા તો મા, તે એકલા એકલા ગીત ગાતા હતા. તે સુણવા બાકી હજી રેલોલ એટલે કે તે સાંભળવાના બાકી છે. એ ગીતડા ક્યાં મૂક્યા રેલોલ એટલે કે છે કે એ બધા ગીત તમે ક્યાં મૂક્યા છે. બાપુ સીમમાં લલકારતા હતા. સીમ એટલે કે વાડી ખેતર. બાપુ સીમમાં જે ગીત ગાતા હતા એ ગીતડા તાજા કરો રેલોલ એટલે કે એ ગીત તાજા કરવા છે. અહીંયા આપણું ગીત પૂરું થાય છે. હવે બીજો ટોપિક રંગાળો કોણ. અહીંયા આપણને નીચે આપેલું છે ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ લખો. છોકરો શું કરતા હશે તે ધારો અને એકબીજાને કહો. અહીંયા ચિત્રમાં આપેલો છોકરો છે તે દિવાળીને કલર કરે છે અને આ છોકરો છે તે એપલ ખાય છે અને બધી વસ્તુ બીજા છોકરાને અંબાવતો જાય છે. ત્યાર પછી આપણે છે રંગાળો કોણ. રજાનો દિવસ એટલે મજાનો દિવસ. આ દિવસે કોઈ નગંતુ કામ સોંપે તો તમને કેવું થાય, પ્રશ્ન પૂછે છે. આ વાર્તામાં આવું જ કોઈ થાય તો છે, પણ પછીનું કામ કેવી રીતે થાય છે તે સાંભળીએ, વાંચીએ અને જાણીએ, મજા આવશે. હવે રજાના દિવસે કોઈ તમને કામ સોંપે તો કેવું થાય તે આ વાર્તામાં આપેલું છે, તે આપણે સમજવાનું છે. રંગાળો કોણ પ્રશ્ન પૂછે છે. રવિવારનો દિવસ. આજે સ્કૂલ નથી, લેસન નથી, બસ આરામ કરો અને રમવા જાઓ. ટોમ પથારીમાંથી બેઠો થતા થતા વિચારતો હતો. આપણે રવિવારે પણ આવું જ વિચારતા હોય, આજે આરામ કરવાનો છે, રમવા જવાનું છે. ટોમ પણ એવું જ વિચારે છે. ત્યાં જ એમના નામની બૂમ પડી. ટોમ, ઓ ટોમ, કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવું? બીજા કોઈ કામ ધંધા છે કે નહીં? પછી એમ કહે છે કે કેટલી વાર છે મોડે સુધી સુતા જ રહેવાનું? બીજું કંઈ કામ છે કે નહીં? ટામ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ. માસીના હાથમાં શું હતું? ચૂનાની ડોલ હતી અને કલર કરવાનો હોય તે પીછો હતો. તેને આવનારી આફત થોડી થોડી સમજાઈ ગઈ. આવનારી આફત એટલે કે જે મુશ્કેલી આવવાની હતી તે તેને સમજાઈ ગઈ. જો ટાઈમ
તે પછી ચૂનાની ડોળ ઉઠાવી વરંડાની દિવાલ પાસે, વરંડો એટલે દિવાલ જ. પછી એના મનમાં અચાનક વિચાર આવે છે, પછી તે ઓઠ અને જીભનો આકાર આપી પછી સીટી વગાડે છે. દિવાલનો એક ભાગ રંગ્યો હશે ત્યાં તેનો ભાઈબંધ બેન એ તરફ આવતો દેખાયો. પછી ડોંગ છે તે દિવાલ રમવા લાગ્યો તો ત્યાં તેનો ભાઈબંધ આવ્યો. બેનના હાથમાં એક મોટું લાલ કટાક સફરજન હતું. બેન છે તે તેનો મિત્ર છે. તેના હાથમાં લાલ કટાક સફરજન હતું. તે જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. છતાં બેન એને તેના સફરજન પર ધ્યાન આપ્યા વગર તેને કામ ચાલુ રાખ્યું. તો ટોમને સફરજન જોઈને મોઢામાં પાણી આવી ગયું, પણ તે તરફ ધ્યાન ન આપતા તેનું કામ ચાલુ રાખે છે. બેન ટોમની મજાક ઉડાવવા માટે નજીક જઈ ટોમની ખાસ સીટી મારી કહે, વાહ ટોમ સોયો, રવિવારના દિવસે કામ. પછી તે ટોમની મજાક ઉડાવે છે. રવિવારે પણ તું કામ કરીશ? પછી કામ પ્રશ્ન પૂછે છે. ટોમ ચૂનો લગાવવાનું ચાલુ રાખી કહ્યું, તું આને કામ કહે છે? ચૂનો લગાવવાનું ચાલુ, કામ ચાલુ જ હતું, પણ કે છે તું આને કામ કહે છે? કેમ આ કામ નથી? બેને ટોમની મજાક કરતા આંખ મિચકાવી. ટોમ તેનું કામ ચાલુ રાખી બેન તરફ જોયા વગર કહ્યું, કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય. જો કે એ જે પણ હોય, ચૂનો લગાવવાની કળા માત્ર ટોમ સોયરને જ આવડે, તે ટોમ સોયરને ગમે પણ છે. પછી એનો દોસ્તાર મજાક ઉડાવે છે કે ચૂનો લગાવવાનું કામ તને જ ગમે. તે બે રીતે ચૂનો લગાવવાનું કીધું હોય, એક દિવાલમાં અને એક આપણે કોઈને ખોટું કહેતા હોય તે તો તેને પણ કહીએ છીએ ચૂનો લગાવવું. આટલું બોલે ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા કલાકારની અદાથી ચૂનો લગાવવા માંડ્યો. થોડી વાર થાય બે ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ, થોડો વિચાર કરે અને પાછળ દિવાલ પર એકાદ બે લસરકા મારે. લસરકા એટલે કે જોરથી લીસોટા મારવા, તેને લસરકા કહેવાય. થોડી વાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહીને સ્મિત કરી સીટી વગાડે. ટોમની આકૃતિ દિવાલ પર લગાતા ચૂના જેવી હતી. અંદરથી તો આ કામ ગમતું નહોતું, પણ તે બહાર દેખાવા દેતો નહોતો. ટોમને ચૂનો લગાવવાનું કામ ગમતું નહોતું, પણ તે બહાર દેખાવા ન દેતો. બહાર તો માત્ર સીટી અને સ્મિત. બેન આ બધું ધ્યાનથી જોવા લાગ્યો. તેનો દોસ્તાર બધું ધ્યાનથી જોતો હતો. તેને હવે રસ પડવા લાગ્યો. ટોમે તેના તરફ ધ્યાન આપ્યું જ નહીં, તેથી બેનથી રહેવાયું નહીં. તેણે ટોમને કહ્યું, ટોમ હું શું કહું છું? ટોમ તેની તરફ જોયું જ નહીં અને પીછી મારતા મારતા જ બેદરકારીથી કહ્યું, બોલ શું છે? પછી બેન છે તેનો દોસ્તાર ટોમને કહે છે કે હું શું કહું છું, પણ ટોમ કાંઈ ધ્યાન આપતો નથી. તે બેદરકારી રાખીને ખાલી એમ કહે છે, બોલ. બેને પૂછ્યું, હું થોડી વાર ચૂનો લગાવું? પછી એનો દોસ્તાર બેન છે એ પૂછે છે, હું થોડી વાર ચૂનો લગાવું? ટોમ સહે છે અકળાઈને, બેન તું દોસ્ત કરો, પણ આ કામ બધાને આવડે એવું છે નહીં. આ માત્ર કામ નથી, કળા છે. વરી પોલી માસીએ મને સોંપ્યું છે અને તું તો મારી માસીને જાણે જ છે ને. પછી એમ કહે છે કે આ કામ બધાને ન આવડે અને માસીએ મને સોંપ્યું છે. ટોમ હું તને ખાતરી આપું છું, હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ. ટોમ તને આપણી દોસ્તી ના સમ. પછી બેન એમ કહે છે કે હું તને ખાતરી આપું છું કે સરસ રીતે કામ કરીશ, આપણી દોસ્તી ના સમ એમ કહે છે. તારી આ સ્ટેવ મને ગમતી નથી, આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? ટોમ થોડી વાર બેન તરફ જોઈ બોલ્યો, ફરી પાછો ચૂનો લગાવવા માંડ્યો. પછી ટોમ એમ કહે છે કે આમાં કસમ ક્યાંથી આવ્યા, મને તારી આ વાત ગમતી નથી. બેનથી હવે ન જ રહેવાયું. તેણે કહ્યું, ટોમ હું તને અડધું સફરજન આપીશ. પછી બેન એમ કહે છે ટોમને, હું તને અડધું સફરજન આપીશ. સફરજન? ટોમ ગુસ્સાથી કામ કરતા કરતા બોલ્યો, તને શું
તારા વગરની ચાવી હતી. ટોમ ડોલ કૂદતો કૂદકો ખાલી ડોલ લઈ માસી પાસે ગયો. માસી હવે હું રમવા જાઉં. ટોમે બધા પાસે કામ કરાવી લીધું અને તેને વધારાનું શું મળ્યું? સફરજન, પતંગ, લખોટીઓ આ બધું મળ્યું. પછી ટોમને કાંઈ કામ હતું નહીં. તે માસી પાસે ખાલી ડોલ લઈને ગયો. પછી કહે છે, માસી હું રમવા જાઉં. માસીએ ગુસ્સામાં પૂછ્યું, કેમ, કેટલું કામ કર્યું? બધું જ, દીવાલ તો આખી રંગાઈ ગઈ. પોલી માસીને વિશ્વાસ ન થયો. તેમણે બહાર આવીને જોયું તો સાચે જ આખી દીવાલ ચૂનાથી ચમકતી હતી. પછી માસીને વિશ્વાસ આવતો નથી અને આખી દીવાલ ચમકી નાખી. પણ પછી બહાર આવીને જોયું તો દીવાલ એકદમ ચૂનાથી ચમકતી હતી. માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીમાં થઈ ગયા. માસી દીવાલ જોઈને ખુશ થઈ જાય છે. ગુસ્સામાં હતા પણ, વાહ ટોમ, તે સરસ કામ કર્યું છે. રમવા જતા પહેલા બીજું એક કામ કર. ટોમનો ચહેરો ફરી બિલાઈ જાય તે પહેલા જ માસી હસીને કહે, પેલી ટોપલીમાંથી એક મોટું સફરજન લેતો જા. બિલાઈ જવું એટલે ઝાડા કરો. ટોમ સૌથી મોટું સફરજન લીધું. ઘરની બહાર જઈ બૂમ પાડી, માસી આવું બીજું કોઈ પણ કામ હોય તો કહેજો. પછી ટોમ બહાર જઈને એમ કહે છે, માસી બીજું આવું કંઈ કામ હોય તો કહેજો. ત્યાર પછી આપણને આપેલી છે વાતચીત, તે આપણે હોમવર્કમાં કરવાની છે. ત્યાર પછી આપણો ત્રીજો ટોપિક છે, મોસમ આવી મહેનતની. મોસમ એટલે ખેતરમાં જે પાક તૈયાર થઈ ગયો હોય પછી તેને લણવાનો હોય તેને મોસમ કહે. સોના વણની સીમ બની, આમાં ગીત આપેલું છે, તે હું ગીત ગાઉં છું, તમે પણ બધા મારી સાથે ગીત ગાજો. સોના વણની સીમ બની, મેહુલીએ કીધી મહેર, ભાઈ મોસમ આવી મહેનતની. નદીઓના જળની તરિયા, લોકોમાં લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. જુવાલ લોથે લુમે ઝુમે ને ભૈયામાં ઉલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. ઉપર ઉછળા આંબમાં કુંજડીઓના કલોર રે, ભાઈ મોસમ આવી મહેનતની. લેતા મોર ગિલોર રે, ગિયો પછેડી દાતરડા. આજ સીમ કરે છે સાંદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. રંગે સંગે કામ કરીએ, થાય મલક આભાર, ભાઈ મોસમ આવી મહેનતની. લીપી ગુંપી ખડા કરો, લાવો ઢગલે ઢગલે ધાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. રડનારો તે માનવીને, લેનારો ભગવાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. આ ગીત કોને લખેલું છે? નાથાલાલ દવે. હવે આ ગીતમાં શું કહેવા માંગે છે તે સમજી લઈએ. સોના વર્ણની સીમ બની, સોના વર્ણની એટલે કે સોના જેવા રંગની, સીમ એટલે ખેતર વાડી. મેહુલીએ દીધી, મેહુલીએ કીધી મહેર રે, મેહુલીઓ એટલે વરસાદ, વરસાદે પણ સારો વરસાદ આપ્યો એને મહેર કહેવાય. નદીઓના જળની તરિયા, નદીઓના જળ એટલે કે નદીમાં પણ પાણી આવ્યું. લોકોમાં લીલા લહેર રે, લોકોને લીલા લહેર થઈ ગયા. લીલો કંચન બાજળો ને ઉજળો દૂધ કપાસ રે, લીલો કંચન એટલે કે એકદમ લીલો લીલો બાજરો અને ઉજળો દૂધ જેવો કપાસ. જુવાલ લોથે લુમે ઝુમે, લોથે એટલે કે જુવારના જે ડુંડા હોય તેને લોફા કહેવાય. ને ભૈયામાં ઉલ્લાસ રે,
ક્લોર પછી મોલ એટલે કે જે પાક વાવ્યો હોય તેને મોલ કહે તે આનંદ કરે છે લિયો પછેડી દાતરડા પછેડી એટલે પાક તૈયાર થયો હોય તેને બાંધવાનું એક ચાદર આજ સીમ કરે છે સાદરે આજે સીમ એટલે ખેતર પણ સાદ કરે છે રંગે સંગે કામ કરીએ રંગે સંગે એટલે બધા સાથે મળીને કામ કરીએ થાય મલક આબાદ મલક એટલે કે દેશ આબાદ એટલે સુખી થાય દેશ સુખી રે લીંબી ગુંબી ખરા કરો લીંબી ગુંબી એટલે કે લીંબવાનું અને ખરા એટલે એના ઉપર જે પાક તૈયાર થયો હોય તેને ચોખ્ખો કરવાનો લાવો ઢગલે ઢગલા ધાન રે ધાન એટલે પાક લાવો ઢગલા ઢગલા ધાન રડનારો તે માનવીને દેનારો ભગવાન રડનારો એટલે જે કામ કરતો હોય તેને રડનારો માનવી એટલે માનવી દેનારો ભગવાન રે એટલે ભગવાન આપે બધું ત્યાર પછી આપેલો છે વાંચે તે આપણે બધું હોમવર્કમાં જોઈશું અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે હવે પછી આવતા ચેપ્ટરમાં આપણે ગુજરાતીની વ્યાકરણ જોવાનું છે નમસ્તે